બોલો સદગુરુ દેવકી પરમાત્માની દયાથી આપણને મનુષ્ય અવતાર મળ્યો એ મંગલમય દિવસ સુઈ ગયો કેવાય અને એમાં ભક્તિબદનો દાન દેનાર સદગુરુ મળ્યા એ આવડા માટે સોનાનો સૂરજ ઉઈ ગયો મનુષ્ય અવતાર કેવળ ને કેવળ પરમાત્માની ભક્તિ કરવાને માટે મળેલું છે પછી આપણે અન્ય ઠેકાણે એનો ઉપયોગ કરીએ અને ન કરવાના કર્મ કરીએ ભોગવટો ભોગવવો પડે એમાં કુદરતનો કાંઈ દોષ નથી કુદરત મહારાજે તો જન્માંતરોના કર્મમાંથી મુક્ત થવાને માટેનો એક રૂડો મનુષ્ય અવતાર અંદર અવસર આપ્યો કહેવાય મનુષ્ય દેહ કરીને જ પરમાત્માનું ભજન થાય અને ભજન થકી એની ભક્તિ થકી જન્માંતરોના કર્મમાંથી જીવ મુક્ત થાય એ ભક્તિબદ્ધની સમજણ યથાર્થ રીતે આપનાર જગતની અંદર કોઈ હોય તો બ્રહ્મનિષ્ઠ સંત છે સદગુરુ છે જ્ઞાનનો ઉપજે ગુરુ વિના કોટી સુણતા કથાઈ જેને આપણે કેવળ જ્ઞાન કહીએ શાશ્વંત જ્ઞાન કહીએ આત્મજ્ઞાન કહીએ ને સાદી ભાષામાં પરમાત્માના સ્વરૂપના દર્શનનું જ્ઞાન કહીએ એ જ્ઞાન બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના સમાગમ વિના સાંપડતું નથી ઋષિમુન્યોએ ઈશ્વર વિશે આપણને ગુણ બંધાય અને એની ભક્તિ કરતા કેવો લાભ થાય એને માટે પરમાત્માના ગુણ ગાતા શાસ્ત્રોની અંદર પરમાત્માના જીવનોની કથા લખીને કે જે સાંભળતા આપણને પરમાત્મા વિશે ભાવ જાગે એવા કહેવાય છે કે ભગવાનના ઉત્તર આ પૃથ્વી ઉપર ચોવીસ અવતારો થયા ભગવાનના એ ચોવીસ અવતારોની કથા શ્રીમદ ભાગવત ગાય છે એ અવતારોની ભગવાનના અવતારોની કથા સાંભળી એટલે આપણે એના વિશે ભાવ જાગૃત થાય પણ ભગવાને ચોવીસ અવતારો લીધા એ અત્યારે વર્તમાનમાં કેમ મળે એ જ્ઞાન માટે સંતના ચરણે જવું પડે તમે વિચારી જવો મેરે ભાઈ દેહ વિનાનો પ્રભુ ક્યાંથી આવ્યો આવું સારું જગત રસાવીને અવતારો લઈને પાછો ક્યાં જઈને ઉત્તરો ઉત્તર એના સોવીસ અવતારો થયા અને હજી એમ કે છે ત્રેવીસ અવતાર થઈ ચૂક્યા અને ચોવીસ નકળંગનો અવતાર થશે અને થાય શાસ્ત્રો કે અહીં કંઈ ખોટું જ ન હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી તો એ ભગવાન જ્યારે જરૂર પડે ત્યારે અવતાર લઈને પોતાના કયા સ્વરૂપની અંદર સમાય છે અને અત્યારે આપણે એને ઓળખવા હોય તો એને માટે આપણે શું કરવું એ જ્ઞાન સમજવાને માટે સંતના ચરણે જવું પડે તો શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો આપણને સમજાવે છે કે તમારે વર્તમાનમાં અત્યારે પરમાત્મ સ્વરૂપના દર્શનની ભાવના જાગૃત થઈ હોય તો અત્યારે વર્તમાનના ભગવાન તમારો આત્મા છે મનુષ્ય દેહની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે અને યોગીઓ તપસ્વીઓ જેણે દર્શન કર્યું એણે પોતાના નિજ ઘટની અંદર દર્શન કર્યું છે નિજ ઘટની અંદર એ સ્વરૂપનું દર્શન કરવું એને જ યોગની સફળતા કહેવાય છે એને જ યોગ કહેવાય છે ઈ જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કેવળ તત્વ જે જ્ઞાન છે તત્વદર્શન એટલે ઈશ્વર દર્શન તત્વદર્શન એટલે ઈશ્વર દર્શન ગીધાજીની અંદર ગીધાજીની અંદર ભગવાને વિભૂતિ યોગમાં એમ કીધું કે હે અર્જુન હું સર્વલોક નો સ્વામી હું સર્વલોક નો સ્વામી તત્વરૂપે રહેલો છું એવું જે જાણે એ બધા મનુષ્ય કરતા જ્ઞાની મનુષ્ય છે અને એ પાપમાંથી જલ્દીથી મુક્ત થઈ જાય છે પાપમાંથી હું સર્વલોકનો ઈશ્વર તત્વરૂપે રહેલો છું એમ જે જાણે એ બધા મનુષ્ય કરતા જ્ઞાની મનુષ્ય છે અને એ પાપમાંથી મુક્તિ મેળવી લે છે તો સર્વલોકનો સ્વામી પરમાત્મા જેને રામ કહો કૃષ્ણ કહો કેવા ભગવાનના અવતારો અને બધા નામ એ પરમાત્મા તત્વરૂપે આત્મ સ્વરૂપે આપણા ઘટની અંદર આપણા દેહને હલાવી રહ્યો છે આપણા દેહને હલાવી રહ્યો છે આપણા દેહનો જ ખાલી વિચાર કરીએ કે આ દેહમાં આંખે જોવરાવે કાને સંભળાવે ને જીભે બોલાવે સ્વાદ લેવરાવે મન છિત અહંકાર શ્યાર અંતસ્કરણો કામ કરે અને મગજ તો ગણજાણે કેવું બનાવ્યું ખે અવનવું સંશોધન કરીને કંઈક મેળવે આ આપણા દેહની અંદર કોણ કામ કરી રહ્યું છે જેની ઘડીએ આમાંથી એ ચૈતન પુરુષ પ્રાણાત્મા પરમાત્મા નીકળી જાય તો આ લાકડા ની આરે લાકડું દેહ ચેતનાવંત કેનાથી છે એક તત્વરૂપે પરમાત્મા તમે રામકૃષ્ણ જેને કહો છો એ તત્વરૂપે આપણા દેહની અંદર છે તો એને લઈને આપણો દેહ વિદ્યમાન છે એ તત્વ સ્વરૂપ નહીં ઓળખવા તત્વનિષ્ઠ બનવાને માટે સદગુરુના ચરણ સેવવાની જરૂર છે ખાલી કાનમાં ફૂંક મરવવા ગુરુ કરવાના નથી ખાલી કાનમાં ફૂંક મરવવા ગુરુ કરવા નથી તત્વનિષ્ઠ બનવાને માટે તત્વસાર સ્વરૂપે પરમાત્મા આત્મ સ્વરૂપે આપણા ઘટમાં બિરાજમાન છે એને ઓળખવાને માટે ગુરુ કરવાના છે આત્મા એ પરમાત્મા આ આત્મા કોઈથી ના જ કહેવાય એમ નથી ભલે દેશાવરોની અંદર હજારો સંપ્રદાયો પ્રવર્તતા હોય અને પોતપોતાના સિદ્ધાંત પ્રમાણે સૌ કોઈ ભાવથી પરમાત્માની ભક્તિ કરતા હોય પણ આત્મા એ પરમાત્મા આમાં કોઈથી ના ભેળું થવું જ પડે આમાં આ સિદ્ધાંતમાં બધાને ભેળું જ પડે એક ગામમાં જુદી જુદી બાજુથી રસ્તા આવતા હોય પણ ગામમાં તો બધાને ભેળું જ થવું પડે ને એમ તત્વ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની જાણમાં તો દરેકને ભેળું થવું જ પડે અને દરેક સંતોનું જ્ઞાન એક જ છે ગાય કાળી હોય તોય ભલે ધોળી હોય તોય ભલે કાબરી હોય તોય ભલે ગીર હોય તોય ભલે પણ બધી ગાયનું દૂધ તો ધોળું જ હોય ને ગૌકી જાત જણાય જૂજવી દેખો દૂધ એક દર્શાણી પણ જબ રવિ શશી ઘેરા આવ્યા એ પહોંચી ગયા પરમાણી ગાયની જાત જુદી છે પણ દૂધ તો દરેક ગાયનું સફેદ છે એમ દરેક સંતોનું તત્વરૂપી જ્ઞાન તો એક જ છે કારણ કે ઈશ્વર તત્વ એક છે ઈશ્વર તત્વ એક છે બીજું નથી તો લેવા ક્યાં જવાનું ક્યાં જવાનું ઈ જ્ઞાન ન ઉપજે ગુરુ વિના એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે ગુરુ કરવા કોટી સૂણો કથા એ ભગવાનની કથાઓ સાંભળીએ તો આપણે ગુણ એને સાંભળવી જોઈએ તુલિત તુલસીદાસ કે જન્મ ધરીને જે હરિકથા નથી સાંભળતો ને એના કાન તો ખાલી નાગને રહેવાના દર છે ખાલી નાગને રહેવાના દર છે જીભેથી જે હરિના ગુણ નથી ગાતો એ મોઢું તો ધૂળ ભરવા જેવું છે એટલે કથા સાંભળવી જોઈએ પરમાત્માનો ગુણ બાંધવો જોઈએ અને કથાઓ દ્વારા પરમાત્માની કથાઓ દ્વારા એનો આપણને ગુણ બંધાય તો એને મેળવવાની ભાવના તો જાગે તો જાગે ને અહીં ગામડામાંથી કોઈક માણસ મુંબઈ ગયો હોય અને સારી કમાણી કરીને કેવી રીતે ધંધે છેડ્યો ને કેવી રીતે લાખોપતિ થયો એ આપને વાત કરે તો આપને એમ થાય ને કે હવે ડેફા નથી ભાંગો હાલો આપણે મુંબઈ જઈ ન થાય ભાવ ને લગભગ કસમાથી એમ જ ગયા છે કે નહીં ઓલા આવીને વાતો કરે ને એને એના કપડાં બપડા હારા જોવેને કે અમે મુંબઈમાં બંગલો બાંધ લીધો હજી તમે તો વાતું સાંભળી તો આપને ભાવ જાગે કે ન જાગે આપણે કમાણી કરવાનો ભાવ થાય ને એમ પરમાત્માનું ભક્તિ કરીને જે જે ભક્તોને લાભ થયા એની કથાઓ સાંભળી તો આપણે એની ભક્તિ કરવાનો ભાવ જાગે ને તો આપને પણ એની ભક્તિ કરવાનો ભાવ જાગે કે વાત સાચી છે એની ભક્તિ કરી તો એનું જીવનમાં આટલા કામ કર્યા એનું રક્ષણ કર્યું આટલો એને જીવનની અંદર લાભ થયો એ કથાઓ સાંભળી તો એ બધા ભાવ આપને જાગ્રત થાય તો કથા સાંભળીને ભાવ જાગ્રત થાય કે હાલ એ વર્તમાનમાં પરમાત્માનું દર્શન કરવું હોય તો ક્યાં કરવું ક્યાં રહેલો છે નજીક માં નજીક આપણા ઘટમાં રહેલો છે સહજાનંદ મહારાજ સ્વામીનારાયણ ભગવાનના ધામ અક્ષર ધામ ગાગાય છે એટલે સહજાનંદ મહારાજ કે બહાર દ્રષ્ટિએ જોવા જાવ તો કરોડો યોજન ને એના કરતા આઘા છે અને અંતરદ્રષ્ટિએ જોવો તો હાવ ઢુકડા છે અંતર દ્રષ્ટિએ જોવો તો હાવ ઢૂકડા છે અને બહાર દ્રષ્ટિએ જોવા જાવ તો કરોડો યોજન ને એનાથી છેટા પતોય કદાચ ન ખાય પણ અંતર દ્રષ્ટિએ જોવો તો હાવ ઢૂકડા છે અક્ષર અક્ષરધામ તમારા પ્રાણની અંદર શબ્દ રૂપે પરમાત્માનો ધ્વનિ ઉઠે ને એ જ અક્ષરધામ છે એ જ અક્ષરધામ છે પરમાત્મા શબ્દ બ્રહ્મરૂપે દરેક મનુષ્યના પ્રાણની અંદર ધ્વનિ કરી રહ્યો છે એને નરસિંહ મહેતાએ ગાયું નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું એવો એક શબ્દ બોલે એ નાથના ચરણમાં એ સુચરણ હું અવર ન દેખું કોઈ એની એની તોલે બીજું જગતમાં કોઈ નથી એ જ્ઞાનના ઉપજે ગુરુ વિના કોટી શૂણતા કથાય પારસ લખ્યો પુરાણમાં સુણતા સોનું નો થાય તમે પારસની કથા સાંભળો અને પારસની કથા લોઢાને સાંભળાવો હોનું થાય પારસ મળે લોઢાને અડાડો તો હોનું થાય એમ પરમાત્મા છે ને એ પારસ છે જે જે ભક્તો એની ભક્તિ કરીને એને અડી ગયા ને એ હોના નો થઈ ગયા સંતો હોના ડુંગર થઈ ગયા ને એ સંતોની કમાણી જોવો જોઈએ એનો પ્રકાશ જોવો જોઈએ બ્રહ્મ સ્વરૂપે બની ગયા અને બ્રહ્મ સ્વરૂપે પરમાત્માનું ઓલા સંતોનું સંબોધન થાય છે ક્યારે કે પારસરૂપ પરમાત્માનો સ્પર્શ થઈ ગયો ત્યારે સ્પર્શ થઈ ગયો ત્યારે તો શાસ્ત્રોની અંદર ભગવાનના ગુણ લખ્યા છે મંદિરોની અંદર પરમાત્માની મૂર્તિ રૂપે સ્થાપના કરવામાં આવી છે ફોટાની અંદર એ પરમાત્માનું ચિત્ર દોરવામાં આવ્યું છે ફોટામાં જે પરમાત્માનું ચિત્ર દોરવામાં આવ્યું છે મંદિરમાં જે ભગવાનની પ્રતિમા કરવામાં આવી છે પુરાણોમાં જેના ગુણ લખવામાં આવ્યા છે એ પરમાત્મા તમારા ઘટમાં પ્રત્યક્ષ બિરાજે છે પ્રત્યક્ષ બિરાજે છે આ દેહ છે એને રહેવાનું મંદિર છે દેહ છે એ ભગવાન ને રહેવાનું મંદિર છે આ વેદની ઘોષણા છે આપડા વેદની ઘોષણા છે કે આપણો દેશ એ ભગવાનનું મંદિર છે વેદે ઘોષણા કરી આત્મા ગિરિજા મતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપી કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ આત્માત્વ મારો આત્મા એ ભગવાન શિવ તમે છો ગિરિજા મતી મારી મતિ એ ગિરિજા પાર્વતી છે સહસરા મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામીને ગણપતિ છે શરીરમ ગ્રહમ મારું શરીર છે ભગવાન તમારે રહેવાનું મંદિર છે શરીરમ ગ્રહમ પૂજા તે વિષયોગ ભોગ રચના હું ખાવ છું પીવ છું એ બધી પૂજા તમને ચડી રહી છે તમને જ ચડી અને એ ન હોય તો એક ચમસી પાણી ક્યાં ગળે ઉતરે એમ છે કે બાપાને ચાર છોકરા તો એણે પાણી પાયું ચોથો મોડો પીડ્યો એ આવ્યો એણે મોઢામાં પાણી તો રોડ્યું પણ પછી બાપાને ગળે ઉતર્યું નહીં કે ભગવાન ગયા પછી પાણી કોણ પીએ આ કાંઈ હાડપિંજરનો દેહ ન પીએ એમાં પીવા વાળો કોક બીજો હતો હે દરેક દેહની અંદર ભોગને ગ્રહણ કરનાર પરમાત્મા છે એટલે મહાપુરુષોએ કીધું તુલસીએ સંસારમાં કરલેના દો કાચ દેને કે ટુકડા ભલા ઓર લેને કા કાહરી નામ લેવાય તો રામ નામ લેજો દેવાય તો ટુકડો દેજો આ હીરા જેવી વાત મેદાનમાં પડી છે તમારાથી લેવાય તો લઈ લેજો કબીર કે કમાલ કો દો બાતા શીખલે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કોન દે કારણ કે ખાનારો એવડો ઈ જ છે પૂજા તે વિષયો ભોગ રચના નિ્રા સમાધિ સ્થિતિ મારી બાર કલાકની કે દસ કલાકની કે સાત કલાકની ઊંઘ હું તારું સમરણ કરતા કરતા હોઈ જાઉં એટલે આઠ કલાકની કે સાત કલાકની સમાધિ થઈ ગઈ નિદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ હું જ્યાં હાલું ચાલુ ત્યાં બધીએ તમને જ પ્રદિક્ષણા થાય છે ક્યાં તમે નથી ક્યાં તમે નથી ક્યા તમારું અસ્તિત્વ નથી વિશ્વ સરા પરિપૂર્ણ ચૈતન બ્રહ્મ સ્વરૂપ સદા એ સ્વરૂપ વ્યાપી રહેલું છે કોઈ ઠેકાણું એવું નથી કે જ્યાં એનું અસ્તિત્વ હું નાના મોટા કર્મ કરું એ આપની સેવા છે તો વેદની ઘોષણા છે કે આપણો દેહ છે એ ભગવાનનું મંદિર છે આત્મા ઠાકર છે એ જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણતા કથા પારસ લખ્યો પુરાણમાં શું સોનું ન થાય કથા સાંભળવાથી પૂરતું નથી ભગવાનની કથા સાંભળીને પરમાત્માના સ્વરૂપને મળવાની ભાવના ન કરીએ ત્યાં સુધી આપણે આપણી જાતને ભગત કહેતા હોય ને તોય ખોટી છે સત્સંગી કહેતા હોય તોય ખોટી છે જ્યાં સુધી ભગવાનની કથા સાંભળીને એના દર્શનનો લાભ લાભ લેવાની ઈચ્છા ન થાય કે એને પામવાની ઈચ્છા ન થાય ત્યાં સુધી આપણે સત્સંગી સેના ત્યાં સુધી આપણે ભક્ત સેના હરીને જાણ્યા વિનાનો હરિનો જન થયો વાત પકવાનની ન ભૂખ ભાંગે હે હરીને જાણ્યા વિનાનો હરિનો જન કહેવાતો નથી પકવાનની વાત કરવાથી કાંઈ આપણી ભૂખ મટી જતી નથી તો કથાઓ સાંભળીને એને મળવા માટેની ભાવના કરવી જોઈએ મળવા માટેની ભાવના કરવી જોઈએ બારસ લખ્યો પુરાણમાં સુણતા સોનું ન થાય સાંભળે સાંભળી લેવાથી પૂરતું નથી સાંભળ્યા પછી સમજવું અને સમજ્યા પછી એ સ્વરૂપને પામવા માટેની યાત્રા શરૂ કરવી યાત્રા શરૂ કરવી યાત્રા શરૂ કરવી એટલે હું કે પરમાત્માનું સ્મરણ કરો ને એ પરમાત્માને મળવા માટેની યાત્રા શરૂ કરી કહેવાય કારણ કે એનું દર્શન એના ભજન થી જ થાય છે ને એનું દર્શન એના જ થાય છે તો ખાલી ભજન કરવાની વાતો કરવાની નથી છે વાતો ખાલી સાંભળી લેવાની નથી કરવાનું છે ગહત કઠિન સમજત કઠિન કઠિન સાધન વિવેક હોય ગુનાક્ષર ન્યાય પુણ્ય પ્રત્યુને કેવું કઠણ છે કેવા કરતા સમજવું કઠણ છે અને સમજવા કરતાં એ સાંભળેલું સાધન રૂપ બનાવવું એ કઠણ છે તાળો ન મળે ત્યાં સુધી દાખલો ગણ્યા કરો આસો હિસાબ આવી જાય એટલે પૂરું એમ યાત્રા શરૂ કરવી જોઈએ તો યાત્રા શરૂ એનું નામ કહેવાય કે એનો ભજન કરવાનો આપણા હૃદયમાં ભાવ જાગે અને ભજન કરીએ એ યાત્રા શરૂ થઈ યાત્રા શરૂ થઈ નામ રે ભજન વિના જાગ રે જાગ મન ક્યુ સૂતા જાગ્રત નગરીને સોર ન લૂટે જખ મારે ગા યમ દોતા નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી જાગ તો એના નામમાં જાગ ઉજાગરા કરે કઈ બહુ ફાયદો નથી નામમાં જાગી જા નામ ભજન વિના નહીં નિષ્તારા જાગરે મન ક્યું સુતા જાગ્રત નગરીને ચોર ન લૂંટે જે જાગે છે અહીંયા ચોર લૂંટતા નથી તો જાગી ગયા કેનું નામ કહેવાય કે એનું નામ લઈને જેટલા શ્વાસા મેલોની જાગૃતિ છે એ શ્વાસાને ચોર લૂંટી ન શકે નકર આપણા શ્વાસારૂપી રત્ન કામરૂપી ક્રોધરૂપી લોભરૂપી મોહરૂપી ચોર ચોરી જાય છે પણ નામમાં જે જાગે છે એના શ્વાસા લૂંટાતા નથી એ તો પરમાત્માની બેંકમાં જમા થાય છે અને એ મૂડી જ્યારે ભેળી થાય ને કમાઈની ત્યારે પરમાત્મા સ્વરૂપનો લાભ ત્યારે થાય છે ત્યાં સુધી થતો નથી તો કેમ ભજન કરવું કેવી રીતે ભજન કરવું કેમ એ સ્વરૂપનું દર્શન થાય એ જ્ઞાન માટે ગુરુ છે એ જ્ઞાન માટે ગુરુ છે પારસ થાય અંજન વિનાની ઔષધિ આગળ કહી ગયા કોઈ પાઠ કરે પૂરા પ્રેમથી તો એમ કાંઈ નેત્ર નિર્મળ ન હોય આંખમાં કાંઈ દર્દ હોય તો કોઈ દે પાઠ લખ્યા હોય કે વેલ હોય તો આ આંજવું મોતિયું હોય તો આંજવું ઉઠણી હોય તો આ આંજવું બીજી તકલીફ હોય તો આ આંજવું એવો આખો આંખના દર્દ મટાડવાનો પાઠ લખેલો હોય ને તમને આંખમાં કઈ તકલીફ થાય તો એ પાઠ વાંચા તો આંખની તકલીફ દૂર થાય કે વધે સાચું જો પણ એમાં લખ્યું છે એ ઔષધ ગોતયાવો અને અંજન કરો ત્યારે આંખ તમારી નિર્મળ થાય આંખનો રોગ ત્યારે મટે પણ દર્દ મટાડવા માટેના પાઠને વાંચા જ કરો તો તો શ્યાર વેદ અઢાર પુરાણ ખટશાસ્ત્ર એકસો આઠ ઉપનિષદો એ પછીના નાના મોટા ધર્મગ્રંથો એ બધાએ આપણા મનના રોગ મટાડવા માટેના એમાં ઔષધ લખ્યા છે ખાલી વાંચા ન કરો ઔષધ ગોતો ઔષધ ગોતો અને ગોતીને એનું સેવન કરો તો તમારો ભવરોગ મટે પણ ખાલી પાઠ વાંચ્યા જ કરો તો એટલા એમ કહેતા હોય કે હું ગીતાજીનો પાઠ વિના પાણી ન પીવું ચાય ન પીવું ને દૂધ ન પીવું મારે પહેલાં ઉઠીને હવારમાં ગીતાજીનો પાઠ કરું વર્ષો થઈ ગયા પચીસ પચીસ વર્ષથી આ ગીતાજીનો પાઠ કર્યા વિના દૂધ નથી પીધું હવે ગીતાજીનો પાઠ વિના દૂધ નથી પીતો પણ કોકનું લોહી પી એનું હું એ કોકનું લોહી પી એનું શું કરવું હે પાઠ કર્યા કરીને સ્વભાવ ઈનાય વાણી વર્તન ઈનાય કાંઈ કાંઈ કોઈ ફેરફાર જ નહીં કોઈ ફેરફાર જ નહીં એના એ વર્તન હોય તો પાઠ કર્યાનો શું લાભ છે ખરેખર એમાં જે ઔષધ લખ્યું છે એનાથી સો ટકા નહીં એકસો ને દસ ટકા રોગ મટે શાસ્ત્રોનો એક શબ્દ ખોટો ન કહેવાય એવો નહીં અને તો એ મૂર્ખ છે કોઈ પણ ધર્મ ગ્રંથ નો એક શબ્દ ખોટો નહીં ખોટો કોઈ કહેતો હોય તો એ મૂર્ખ છે સસોટ બધા જે સિદ્ધાંતો બતાવ્યા છે તે સોલ વાલ ને એક રીતે સત્ય છે સત્ય છે એનું સેવન કેમ કરવું હાવ સાચી વાત છે રામ નામ કી ઔષધિ ખરી નીતસે ખાય અંગ પર પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય ઔષધ ગોતવું પડશે ને ઔષધ ગોતવું પડશે કેવી રીતે સેવન કરવું એ તો સમજવું પડશે ને તો આ રામ નામની ઔષધિ છે ક્યાં ક્યાં છે તો અનુભવી સંતો એમ કે છે કે એ ઔષધિ તમારા શ્વાસમાં છે તમારા પ્રાણમાં છે તમારા પ્રાણની અંદર નામનો ધ્વનિ ઉઠી જ રહ્યો છે આનું સુરતાથી સેવન કરો આનું હંમેશને માટે એ ઔષધને લ્યો કેવી રીતે લેવું કેવી રીતે ઔષધની સેવના કરવી કે આ બે ચમચી કે એક ચમચી અડધી ચમચી હોય ને એની માત્રા હોય છે ને એની માત્રા હોય છે ને માત્રા પ્રમાણે સેવન કરવું તો આનું સેવન કેમ કરવું કે શ્વાસે શ્વાસે નામ ભજ વૃથા શ્વાસ મત ખો જાને આ પરમ તત્વરૂપે છે પરમ તત્વનું ધ્યાન દર પરમ તત્વ કોણ કે જે સોહમ આપો આવ રોગને મટાડી દેના સોહમ રે સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હે જપો અજં જપો ગાયત્રી જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો હે સોય નિજ નામ કિયો આદિનારાયણ બ્રહ્મા કો બતા હે બ્રહ્માજી બ્રહ્મવેદ ભણિયા જેને નિગમ નામ ધરાયો હે બ્રહ્માએ ચાર વેદની કથા કરી તો આ આ શબ્દના ધ્યાનથી સોઈ નિજનામ કિયો

આ ઔષધ જન્મ મરણના રોગને મટાડી દેનાર છે જેને વેદ સોહમ અસ્મિ કહે છે તત્વમસી કહે છે પ્રજ્ઞાનં બ્રહ્મ કહે છે અયમ આત્મા બ્રહ્મ કહે છે આ ઔષધ છે આ ઔષધ છે આ ભવરોગને મટાડી દેનાર છે મુક્તિ અપાવનાર છે મુક્તિ અપાવનાર છે અંજન વિનાની ઔષધિ આગળ કહી ગયા કોઈ પાઠ કરે પૂરા થી તો એમ નેત્ર નિર્મળ ન હોય તો આગળ ઋષિ મુનિઓએ જે શાસ્ત્રોની અંદર બતાવ્યું તે બરાબર સત્ય છે પણ એની ખોજ કેમ કરવી કેવી રીતે એને સમજવું એને માટે એની જરૂર છે વજરામૃતમાં સહજાનંદ મહારાજે કીધું કે વર્તમાનના ભગવાન વગર તમારો ઉદ્ધાર ન થાય વર્તમાનનો ઈશ્વર એક વર્તમાનનો ઈશ્વર તમારો આત્મા અને એની ઓળખાણ કરાવનાર હરિગુરુ સંત જેને પુરુષોત્તમ કે છે પુરુષોમાં ઉત્તમ પુરુષોમાં ઉત્તમ ઉદ્ધાર ચરણે જવું પડે ખાલી પાઠ કરવાનો નથી ઔષધની સેવના કરવાની નેત્ર નિર્મળ એમ ન હોય જો કોઈ આ અંજન કરે તો આંખનો રોગ દૂર થાય અને આંખનો રોગ દૂર થયો એને ભગવાન દેખાણો અતિ જન્મની આંધળી ગુરુએ આપી આંખ ગુરુચરણનું અંજન આંજતા મારી મટી ગઈ સર્વેજ આંખ પછી આંખ ખોલીને જોયું એટલે દેખાણું કે ઘટોઘટમાં બેઠો અલગ તણી દાસ સદાર દાસ સદાર સુભી સંત કે છે કે જ્યાં જ્યારે મારી આંખમાં જે અંધાપો હતો ને ઓલું કંઈક મોતિયું બોત્યુ આવી ગયો હતો ને ગુરુચરણનું આંજણ આંજ્યું ને એટલે જે આંખે જગત દેખાતું હતું એ આંખે ઈશ્વર દેખાવા માંડ્યું એ જ આંખે ઈશ્વર દેખા અને વાત એ સાચી છે જેટલા જેટલા ભગવાનના અવતારો થયા તેથી જગત તો હતું જ પણ જેને આ ઔષધ આંજ્યું ને એને ભગવાન મનાણા બાકી બધાને મનાણા નથી બધાને મનાણા નથી બધાને મનાણા નથી ભગવાન કૃષ્ણની કથા સાંભળીને આપને કેટલો આમાં મુમળકો આવે કેટલો લાભ થાય ને કેટલો ભાવ થાય કથા સાંભળીને ક્યારેક આપને વિચાર આવે કે કૃષ્ણ જે દેહ કરીને હતા એ વખતના મનુષ્યના કેવડા ભાઈક કે ભાઈક તો હતા પણ હવે એમાં કાંઈ બધાએ ઓળખ્યા છે બધાએ ઓળખ્યા છે પાંચ પાંડવો કૃષ્ણને ભાળતા હતા ને કાંઈ કૌરવો આંધળા જ નહોતા ભાઈ આંધળા હતા લ્યો એને આંજણ નહોતું અહીં જો નો ઠેઠ સુધી મનાણા ભગવાન મનાણા ઠેઠ સુધી મનાણા નહીં નક્કી જ ન થયા દુર્યોધન સહિત આખા કુળ કુટુંબને નક્કી થયા નો થાય તે બપો આ આંજણ આંજવા પડે આંજણ આંજવા પડે હે એટલે પછી એની એક પ્રથા છે સંતોના ચરણ ધોવે ચરણ ધોય ને ચરણામ પછી એક આંગળી આમ બોલે પછી આમ આમ કરીને માથે આમ કરે એ હું કે કોઈ હિસાબે જો કાઈ ખૂજતું થાય ને હે કોઈ હિસાબે જો કાઈ ખૂજતું થાય ને દેખાય હરખું તો આ તો બધું એક વિધાન છે આ તો વિધાન છે અનુભવનું અંજન થાય ને તો એ સ્થૂળ દેહની આંખે હોત દેખાય સ્થૂળ દેહની આંખે બાદ દેહ ની આંખે ઘાટ નો જેને અંજાઈ એ તો નામદેવજી મહારાજને કાળિયા મહારાજ ને દેખાણો કુતરામાં હવે નામદેવજી મહારાજને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણો ને આપણે કાળો કુતરો આડો ઉતરે પ્રસાદ પડાય છે અને ભગવાન દેખાણો હે એકનાથ મહારાજને ગધેડાની અંદર ભગવાન રામેશ્વર દેખાણો એ આંજણ આઈજું તય એ અનુભવ દ્રષ્ટિ થઈ તય અનુભવ દ્રષ્ટિ વગર કદાચ સન્મુખ અવતાર લઈને આવે ને તોય નક્કી થાય એમ નથી અટાણું એમ કહો છો આકાશમાંથી તમે જે જે ભગવાન સત્રભુજ ધારી કહો છો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા હોય એવા જ ભગવાન આમ આકાશમાંથી સીધા ઉતરે તોય તમને પૈકી ન લાગે હું વાતમાં માલ લાગે હગે કે આમાં શું ખબર પડે કે આ તો કોઈ પાકિસ્તાનમાંથી નહીં આવ્યું હોય એ નક્કી પૈગે લાગી શકાય અનુભવ વગર પૈગે જ ન લાગી શકાય તમારું શું કહેવું છે હે અનુભવ વગર બે હાથ ન જોડી શકાય બાપુ હે કહું છું ને રામને કૃષ્ણ ક્યાં નિર્ગુણ હતા એ તો સગુણ હતા સગુણ હતા એવા અમુક અમુક અવતારો રામદેવજી મહારાજ કયો સહજાનંદ મહારાજ કયો આ બધા દેહ કરીને સગુણ હતા બધા માની છે એ તો એ આંજણ જેને આજ એને ભગવાન દેખાણા નું બીજાને કૃષ્ણ પાખંડી દેખાણા પ્રપંચી દેખાણા લંપટ દેખાણા અને ગાળ્યું દેવાવાળા એ નહીં ગાળ્યું દીધી દીધી ને શિશુપાળે ભરી સભામાં કૃષ્ણને હો ગાળ્યો ભાંડી એને ભગવાન દેખાતા હોય તો ગાળ્યો દઈએ ખરા અતિ જન્મની આંધલી ભલે ને આંખ મળી તોય અંધાપોત છે ગુરુએ આપી અનુભવની આંખ એ ગુરુચરણનું અંજન આંજુન મટી ગઈ સર્વે જાંખ ઘાટ નો બાદ થઈને અઘાટ દેખાય ને એ ઝાંખ મટી ગઈ કહેવાય એ ઝાંખ મટી ગઈ કહેવાય એટલે મોતીયો છે એટલે સરખું દેખાતું નથી કોઈક હારા ડોક્ટર પા ઉતરાવજો કોઈક એવો ડૉક્ટર ભટકાઈ ગયો ને મોતિયો ઉતારવા બદલે આંખ ઉતાર લે અને હાવ આંધળા કરશે એમ ઘટોગટમાં મારો નાથ બિરાજે છે એવું સમજાવવાને બદલે અંતરાય પાડી દીધી આને ને આને ન અડાયને આ તો આંખ્યું કાઢી લે છે આને અડાયને આને ન અડાય તો આંખું કાઢી લીધી સંતો તો એમ છે કે બધાને અડાયને બધાના ઘટમાં મારો નાથ બેઠો છે બધાના ઘટમાં મારો નાથ બેઠો છે આ આ સમજણ લેવાની છે ઘાટે ઘાટમાં અઘાટ એક છે જે સર્જે સંસાર બહુ સાગરમાં અસાર સોળી કરી લે સંસાર વિચાર કળકળાની તારું ઘર કરી લે સ્માન સુરતારાણી ઘાટમાં એક જ વિલસી રહ્યો છે આ સમજણ આપે એ આંખ આપી છે આ આંજણ અંજાવીના નેત્ર નિર્મળ ન હોય આ જેના નેત્ર નિર્મળ થઈ ગયા એને તો ગૌસો ને પશુઓની અંદર પરમાત્મા નું દર્શન થયું બંગી જ્ઞાતિમાં અંદર નારણદાસ દાસ એને મોરલો જોયો તો મોરલા ભગવાન દેખાણા અને ભજન ગાયું આવડું રૂપ ક્યાંથી લાવ્યો મોરલા તો મૃતલોકમાં આવ્યો આખું ભજન ગાયું આપણે રજકામ મોરલા આવતા હોય ને તગડતા હોય દેખાય ભગવાન દેખાય હગા બાપ માં નથી દેખાય તો મોરલામ ક્યાં દેખાય હે હગા બાપ માં નથી દેખાય તો મોરલામ ક્યાંથી દેખાય ન તો બાપ નહીં હરખો પી ગયો ન લાગે ન લાગે પેલું તીરથ ક્યું છે ના ના પેલું તીરથ ક્યું છે માતા પિતા હવે એ હરખા પી ગયા ન લાગે આને માટે સંત સમાગમની જરૂર છે આને માટે જ સંત સમાગમની જરૂર છે સમજણ લેવાની જરૂર છે મનુષ્ય તરીકે જન્મી ગયા એટલે માટી નથી થયા કર્મના પોટલા બાંધવાના સમજણ વગર કર્મના બંધનમાંથી છૂટવાને માટે સંતનું ચરણ છે એ છોડાવે એ બહુબંધનમાંથી સંત મુક્ત કરે છે કલ્પતરુને ચિંતામણીનો કયો મોટો મહિમાય સાંભળતા દરિદ્રતા ન હટે અને જપતા વયા જાય કલ્પતરુનો મહિમા આપણે સાંભળી કે કલ્પતરુ એવું ઝાડ થાય છે કે એની સાં બેહીન જે કલ્પો ઈ થાય ને એ કલ્પતોર અને ચિંતામણી એવો એક પથ્થર છે કે ઈ જો આપણે હાથ આવી જાય તો આપણી બધી ચિંતા દૂર થઈ જાય આ ચિંતામણી અને કલ્પદરોની કથા જ કરી 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 હે ફેર હાંબળ નથી દગણાય ધન માટે લક્ષ્મીજીના વ્રત કર્યા જ નથી કરતા ધન હાટોથી લક્ષ્મીજીના વ્રત કર્યા જ કરે છે કર્યા જ કરે છે વિધિ પ્રમાણે કંઈક વ્રતો કરે છે એના વ્રતની પુસ્તક હોય પુસ્તક માં લક્ષ્મીજી નો ફોટો ચિત્ર હોય લક્ષ્મીજી એ બે હાથ આમ રાખ્યા હોય ને બે હાથમાંથી રૂપિયા ખરતા હોય ખાણા તો મોઢામાં પાણી આવી જાય કે આ વ્રત કરશીઓને પૈસાનો આપણે અહીંયા વ્રત કરે પૈસા ઢગલો ન થાય કોક નો કપા ઉતારવા જા દે એ વ્રત કરે એમ ઢગલો પૈસા નો થઈ જાય થઈ જાય લક્ષ્મીજી લક્ષ્મીજીની ઉપાસના કઈ છે ખબર તમને કુદરતે પાંચ પૈસા દીધા એ કોઈની સેવામાં વાપરો એ લક્ષ્મીજીની પૂજા છે ધનવાન ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે કહે ગઈ દાસ કબીર આ લક્ષ્મીજીની ઉપાસના છે જેનો તમે સતવ્યય કરો કોઈનો દુખમાં ભાગ લ્યો કોઈની સેવા કરો આ લક્ષ્મીજીની ઉપાસના છે ખાલી અગરબત્તીઓ કરવાની નથી ખાલી અગરબત્તીઓ કરવાની નથી લક્ષ્મીજીની ઉપાસના કોઈની સેવા કરો ધન દ્વારા ધન નો હોય તો ભાવથી સેવા કરો એ લક્ષ્મીજીની ઉપાસના છે ધન નો હોય તો બીજી રીતે પણ સેવા થાય છે કરો તો જરૂર પ્રસન્ન થઈને માતાજી તમારા ઘરમાં આવશે કારણ કે સેવા કરો એનાથી પરમાત્મા તમારા ઉપર પ્રસન્ન થાય છે અને પરમાત્મા પ્રસન્ન થઈને તમારા ઘરમાં વાસો કરે એટલે લક્ષ્મીજીને આવવું પડે સોખો જ હિસાબ છે સોખો જ હિસાબ છે પણ આવું આપણે ક્યાં કરવું છે અગા ભાઈને જરાક મોળ અપાવે તો મનમાં એવો વિચાર કરીએ કે હજી ભાઈ થોડોક મોળો પડે ને તો પાંચ વીઘાનું ખેતર મારે મેળમાં છે લઈ લો સસ્તા ભાવે ભાઈને મદદ કરીને વેસાવા ન દો એમ નહીં લઈ લવ આ કેની ઉપાસના કહેવાતી આ ઉપાસના નખો કાઢવાની આ ઉપાસના કેની કેવાતી કલ્પતરો કોઈ વૃક્ષ નથી એવું જો વૃક્ષ હોય તો વિજ્ઞાન એટલા બધા સંશોધન કરે છે ખનીજો ગોતે છે ને પૃથ્વીમાંથી દરિયાની અંદર ખનીજો ગોતી લીધા તો એ કલ્પો કેમ વિજ્ઞાનિકો ગોતતા નથી કલ્પવૃક્ષ એક જ મળી ગયું અને દિલ્હીમાં વાવી દેવાય રાજધાનીમાં વડાપ્રધાનને જઈ જરૂર પડે તે કલ્પતરો નીચે બે જાય ને કલ્પે હવે ત્રાસવાદ નાશ પામો તરત ના કારણ કે કલ્પ એ થાય ન હાલે એઠે બે તરત ધ્યાન કરીને કલ્પ વૃક્ષ નીચે બે ની ક્યાંક દેશનું દેવું ભરાઈ જાય જીએસટી નાખવી દે ન હાલે કલ્પ તરું કોઈ વૃક્ષ નથી કલ્પ વૃક્ષ તમારો આત્મા છે પરમાત્મા છે આત્મા પરમાત્મા એ ચિંતામણી કયો તો ઈ છે કામધેનું કયો તો ઈ છે પારસમણી કયો તો ઈ છે કલ્પવૃક્ષ કયો તોય ઈ છે એની સાયામાં બેહીને જે ભાવ કરો ને એ તમારા મનના ભાવ કુદરત પૂરા કરે શુદ્ધ ભાવો કુદરત પૂરા કરે છે કલ્પતરોને ચિંતામણી વૃક્ષ કે એવા કોઈ પથરા નથી કે આપણે ગોતી લઈ અને એ મળતા આપણે સુખી થઈ જાય બધી ઉપમા પરમાત્માને એના નામને છે બધી ઉપમા એના નામને છે નામની છાયામાં રહ્યો એટલે તમારા મનના ભાવ કુદરત જરૂર પૂર્ણ કરે છે દરેક ભક્તોના કર્યા છે ને નથી કર્યા ભાઈ અને એની તો કથાઓ લખાણી છે હે એની તો કથાઓ લખાણી છે નામની છાયામાં ઝેરિયા એના દરેકના મનના ભાવ કુદરત મહારાજે પૂર્ણ કર્યા છે એની તો કથાઓ લખાણી છે કોઈ પથ્થર કે વૃક્ષ નથી નથી અને નથી પણ આપણે આવી દ્રષ્ટાંત કથાઓ સાંભળીને એ લાલસમાં રહી ગયા કાં સમજાવનાર કોઈ મળ્યું નહીં એટલે ઈ ગોતવામાં નવરા નોરિયા જન્મથી તમને કલ્પવૃક્ષ અને ચિંતામણી મળેલ જ છે ઓળખાવવા વાળા કોઈક ગુરુ મળવા જોઈએ ભાઈ મનુષ્ય માત્ર ને કલ્પવૃક્ષ અને ચિંતામણી જન્મથીઓ ન્યાથી મળેલ છે ઓળખાવનાર કોઈ ગુરુ મળવા જોઈએ એની સાયમાં બેહીને કેવી રીતે કલ્પવું કેવો વિચાર કરવો એ સમજણ માટે ગુરુ કરવા પડે કીધું ને ખાલી ફૂક મારવા ગુરુ કરવાના નથી નહીં એવી ફૂક લાગી જાય કે જન્માંતરોની અવિદ્યા વહી જાય એવી સમજણ આપનાર કોઈ ગુરુ મળે તો ચિંતામણી કલ્પરોક્ષરુપ આપણા પ્રાણની અંદર ભગવાનનું નિર્ગુણ શબ્દ બ્રહ્મરૂપ કાજી રહ્યું છે મનથી એનું સ્મરણ કરો એની સાયામાં તમે બેઠા એ એની તમે સાયામાં બેઠા ઈશાયામાં બેહીને જે સારું કલ્પો એનું ફળ જરૂર કુદરત આપે છે આપે છે અને આપે છે અવિનાશીની સાધના આવે લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે ભક્તિ ઘરે દિલના ભાવે નામ વાળાને તૂટો કોઈ દી ન આવે સાંભળતા દરિદ્રતા ન હટે એનો મહિમા સાંભળ્યા કરવાનો નથી એને પ્રાપ્ત કરવાનો છે પ્રાપ્ત કેમ થાય એ માટે એવા માર્ગદર્શક કોઈ ગુરુ જોઈએ દરેકે જેટલા જેટલા સંતો થયા એને સદગુરુ સંતના ચરણનો આશરો લીધો છે લીધો છે ને કે નથી લીધો દરેકે આશરો લીધો છે એ શરણ વિના આ લાભ કોઈને થયો નથી અને થવાનો પણ નથી સાંભળતા દરિદ્રતા ન હટે જપતા તો ઝૂગ વૈયા જાય મોઢેથી કલ્પ તરુણ ચિંતામણી બોયલા જ કરો તો કાંઈ તમારું દરિદ્ર દૂર થાય ખરું થાય પ્રાપ્ત કરવાની વાત છે પહેલા નામ પામ્યો પણ રામને ને ન લહ્યા તો તારું વૈષ્ણવ પદ નું બીરદ લાજે નામ ના પામ્યો પણ નામના નામી નો ઓળખો તો તો ભક્તપણાનું વૈષ્ણવપણાનું આપણું બીરદ લાજે નામ પામ્યો પણ રામને ને ન લહ્યા તો તારું વૈષ્ણવ પદનું નું બિરદ લાજે શ્રીમંત ક્યારે કહેવાય કે એની પાસે ધન હોય તો એને શ્રીમંત કહેવાય બાકી તો તમારે બિરલા કંપનીનો શેઠ હોય એવા કપડા સીવીને પહેરવાય તમ ન પહેર્યો એટલે તમે શ્રીમંત થઈ જાઓ હે એ કંપનીના માલિક તમે થઈ જાઓ તો તો ભોવાયા રામને કૃષ્ણ આવે પહેરે જ છે નથી પહેરતા હા જે રામ થયો હોય કૃષ્ણ થયો હોય હરિશંદ્ર થયો હોય અને હવારે આવે કે કાનજી કાકા ઓલા રાઈતે પસાર રૂપિયા લખ્યા ખરા હરિચંદ્ર થઈને માગવા આવ્યો તને શરમ નથી કે ભણી તો મેં વેહ એલા વેહ પહેરે હરિચંદ્ર નથી થવાતું તો વેહ પહેરે ભગતય ક્યાંથી થવાય થવાય જાય હે તો તો ધોળા કાઢીને ભગવા પહેરીને તરત ઉઘાડ ન થઈ જાય ન થઈ જાય વેસ પહેરે કાંઈ થવાનું નથી તો સદગુણોનો પેરો સદગુણોનો પરમાત્માના નામમાં પ્રીતિ સેવાભાવ દયા આધીનતા શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ લાગણી આવા આવા જે સદગુણો છે એ તમારા જીવનની અંદર ધારણ કરો વૈરાગ્ય છે વિવેક છે જ્ઞાન છે આ સદગુણોને જીવનની અંદર વસાવો એનાથી મોટો કોઈ ભેખ નથી એનાથી મોટો કોઈ ભેખ નથી આ સદગુણો હોય તો ભેખની કઈ જરૂર નથી જરૂર જરૂર નથી નથી ભેખ તો કેટલો કામનો કે જગત દ્રષ્ટિએ ખોટું કરતા થોડીક તમને શરમ થાય એટલો કામનો તમે ડોકમાં માળા પહેરી હોય ને તિલક કર્યું હોય એટલે તમારે ફિલ્મમાં નો જવાય જાઓ તો બીજા તમારા મિત્રો કે ટિકિટ રદ કરીને કાટીલું ભૂહી નાખ એક કામ કઈ કાંટીલું ભૂહી નાખ ને કા ટિકિટ પાછી લઈ લે આ બે બગડે છે આ ટીલું તાણીને ફિલ્મમાં આવ્યો તને શરમ નથી એટલો ફાયદો તો છે જ એટલો ફાયદો છે વિશેષ કાંઈ નહીં ખોટું કર્મ કરતા માણસ એન ફેન બોલતા શરમ થાય ખોટે ઠેકાણે જાતા શરમ થાય એટલા માટે મહાપુરુષો કહે છે કે આવા કાંઈક ચિહ્ન રાખો તો એનાથી થોડું તમારું રક્ષણ કોઈ વસ્તુ નાખી દીધા જેવી નથી અને ખોટી કોઈ કેવી એ નહીં પણ એ શા માટે છે એ બરાબર ધ્યાન રાખવું પછી માળાને તિલકને બીજું ત્રીજું કરીને પછી હકના અણહકના હાડા ત્રણ ટકા લેખે નો સેટિંગ આવે બાબુ એ ખોટું પડે એ ખોટું પડે એ ખોટું પડે સત્ય છે અસત્ય છે બે વાત પડે તો વેશ પહેરી લેવાથી આપણે એ બની જતા નથી વેશ પહેરવાથી ભક્ત બનાતું નથી હરીને જાણ્યા વિના હરિનો જન થયો વાત પકવાનની ન ભૂખ ભાંગે નામ પાયમો પણ રામને ન લયા તો આપણે રામ નામ લઈએ છીએ કૃષ્ણ જેને જે ભગવાન વાલા હોય એનું નામ લેતા હોય બહુ સારી વાત છે પણ નામનું નામી કોણ છે એ જાણવું જોઈએ જેને રામ કહું જેને કૃષ્ણ કહું હરિ કહું નારાયણ કહું અલ્લાહ કહું ગોડ કહું જર્થોસ્ત કહું એ નામનો નામી કોણ છે નામીને ઓળખવો જોઈએ કદાચ આપણે કોઈ નામથી ઓળખતા હોય પ્રત્યક્ષ ક્યારેય જોયેલ ન હોય નામ સાંભળીને મળવા આપને આવે ને આપણે આપણે ઘીથી આમ નીકળતા હોય ટ્રાફિક હોય ને ખંભે ખંભો ભટકાઈ જાય ગિરેજ પૂછે ફુલાણા ભાઈ કઈ તો આગળ તમને હામા મળ્યા છે એ જ કાન ભાઈ નામ આવડતું હતું પણ નામીને ઓળખતા નહોતા એમ નામીને ઓળખ્યા વગર શ્યારધામમાં જાઓ તો સેટિંગ નહીં આવે સેટિંગ નહીં આવે અડસઠ તીરથ ફરી ઘેરાયો એહી અનોખા યારી પૃથ્વીના પાલવ તજી બેસે એને કોઈ દી મળે નહીં મોરારી સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી શમશા હે સદગુરુ કી એસી જો કોઈ સમજે તો સુખકારી સંતો નિર્ગુણની ગતિ છે નામનો નામી વેદના મત પ્રમાણે શાસ્ત્રોના પુરાણોના દરેક સંતો મહાપુરુષોના જ્ઞાનીઓના મત પ્રમાણે નામનો નામી તમારો આત્મા છે નામનો નામી તમારો આત્મા છે એ પરમાત્મા છે તો સાંભળતા દરિદ્રતા ન હટે જપતા જુગવૈયા જાય સાંભળવાથી દરિદ્રતા મળતી નથી નામનો મહિમા સાંભળે પૂરતું નથી નામને જાણે પૂરતું છે સ્વરૂપને જાણે પૂરતું છે મૃતુગના મુખ આગળ ગાયે અમૃતનો મહિમાય જરાય નો થાય જીવતું તમે વિચારી જુઓ મનની માય મળદા ભાહે અમૃતના મહિમા ગાવ તો જરાય હળવળે અમૃત મળે તો મરું જીવતું થાય જીવતું થાય પણ અમૃત મળે તો અમૃત કોઈ એવું પ્રવાહી નથી અમૃત એવું કોઈ પાણી નથી અમૃત તો એનું નામ જ છે એનું નામ છે નામે કરીને જે આપણે અજ્ઞાન દશાની અંદર મૃત પ્યાય થઈ ગયેલા છે એમાંથી સજીવન કરનાર નામ છે જાગ્રત કરનાર નામ છે ભગવાનની ભક્તિ વિના માણસ જીવતા સદાઈ મરેલા જેવો જ છે જીવતા સદાય મરેલા જેવો જ છે ભગવાન રામ નો દૂત અંગત રાવણ ને મળવા જાતા કઈક સૌદ પ્રકારના મનુષ્ય કીધા એ પ્રકારના છે જીવતા મરેલા જ જેવા છે અજ્ઞાન દશાની અંદર મૃત પાય થયેલો મનુષ્ય નામથી સજીવન થાય છે જીવન એટલે પોતાના જીવનની ઓળખાણ થાય અને પોતાના જીવનની જેને ઓળખાણ થઈ એને મરવાનો ભય મટી ગયો કારણ કે દેહ મરે છે માલિકો બોલવા વાળો મરતો નથી દેહ મરે છે દેહમાં બોલવા વાળો છે ને એ મરતો નથી આ એને સમજણ થઈ એને દેહ છોડતા જરાય દુઃખ ન થયું લેસ માત્ર એની કોઈ ચિંતા ન થઈ એની કોઈ કલ્પના ન થઈ કારણ કે ખબર પડી ગઈ મારો દેહ પડી જાય છે મારે જન્મ ને મરણ ને મારે હું લેવા ને દેવા જન્મ મરણ નહીં શિવ ને જીવતો આવે ને જાય આકાશમાં વાદળા જેમ થાય ને આ જેને સમજાઈ ગયું એને જન્મ મરણનું કારણ મટી ગયું એને આવા ગમનનું નથી નડતું સર્પ કાસરી ઉતારીને જેમ બીજી લાવે નહીં જાવે નહીં જાવે જેને આવા સાસા સદગુરુ સંતને સેવાય નર નહીં જાવે નહીં જાવે એટલે દુનિયામાં કોઈના દેહ અમર નથી સંતો નામે અમર છે કે નથી જ્યાં સુધી ચંદ્ર રહે ત્યાં સુધી જગતમાં સંતોના નામ અમર રહે સ્વરૂપે કરીને દરેક સંતો અજર અમર છે દેહ કોઈના અમર નથી ભગવાન ના દેહ અમર નથી કરીને પાણી ભીંજવતું નથી મને પવન સુકવતો નથી હવે ઈ કૃષ્ણ શસ્ત્ર થી સેદાણા નહીં ભીલ નું ભલકું ને પાણી ગયા કે ન ગયા અગ્નિ સંસ્કાર થયો ચાલો સંસ્કારમાં દરિયાની વેડ આવી જરા પણ ગીતામાં જે કૃષ્ણ બોલ્યા છે એને શસ્ત્રો છે દે નહીં એને અગ્નિ બાળે નહીં એને પવન સુકવે નહીં એને પાણી ભીંજવે નહીં એ કૃષ્ણ તો અટાણ તમારા દેહમાંય ફડાકા મારી રહ્યો છે અને અટાણે કદમને જાડવે બેહીન નાદની વીણા વગાડી રહ્યો છે ભગવાનને કોઈ દી થઈ ગયા એમ કહેવાય જ નહીં થઈ ગયા કેમ કે એને ભગવાનની ખબર જ નથી થઈ એટલે જેને થવા પણ નથી ગયા એટલે જેને જવા પણ નથી એ ઈશ્વર છે કાયમ છે કાયમ છે અખંડ છે અવિશળ છે દેહ તો ભગવાનના અજર અમર નથી તત્વરૂપે આત્મ સ્વરૂપે દરેક સંતો મહાપુરુષો પરમાત્મા અજર અમર છે આપણે પણ આત્મ સ્વરૂપે અજર અમર છે અમર બનવું નથી અમર તત્વને ઓળખી લેવું છે અમૃત કોઈ પાણી નથી અમૃત એનું નામ છે કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે યોગીઓ પણ નિજ અનુભવથી આ અમૃત પાય છે ક્યાં કહું રૂપ ક્યાં લહો પ્રગટ ક્યાં સંતાય છે દાસ લાવો હરેક દમમાં કૃષ્ણ કૃષ્ણ એમ ગાય છે નામ અમૃત છે નામે કરીને સંતો અજર અમર બીજા છે બાકી દો ધર્મને બાને જગત રંગરાગમાં લાગ્યું છે ધાર્મિક કાર્યો મનોરંજન તરફ ખેંચાતા જાય છે મુદ્દાની વાત કોઈ કરતું નથી તમારો મોક્ષ કેમ થાય મોક્ષ માટે હું કરવું જોઈએ એ વાતય નહીં એ વાતય નહીં મનોરંજન નવરાત આતે ધર્મને બાને મનોરંજન કર્યું એટલે મનોરંજન કરવાના ઘણા દુનિયામાં સાધનો છે

એમ થાય કે સારું કર્યું સારું શું કહેવાય સારું તો મારા નાથનું નામ છે હે એનાથી સારું હું દુનિયામાં છે ભલા હે એમાં પ્રીત બાંધી એને સારું કર્યું ને એ સંતો સારું કર્યું ને સારું આપણા જેવાનું કરી ગયા ને સારું કર્યું ને આપણા જેવાનું સારું કરી ગયા સારું હું કહેવાય એ તો પેલા ખબર હોવી જોઈએ ને એટલે હારું કરવા હાટું વાળા બજાવ્યા કરે પણ સારું કરવા જાતા ખરાબ થયું ખોટું થયું સારું સ્વરૂપ દર્શન ને પામો એનાથી હારું કાંઈ નથી એનાથી સારું દુનિયામાં કાંઈ નથી સ્વરૂપ દર્શનને પામો સ્વરૂપ દર્શન એટલે આત્મદર્શન અને આત્મદર્શન એટલે દર્શન એનાથી સારું કાંઈ નથી આપણું આપણા કુળનું કુટુંબનું સર્વનું સારું ઈચ્છતા હોઈએ તો આ માર્ગ પકડી લેવો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો ભજન વિનાનો નિવેડો નથી નથી અને નથી મૃતપાય જીવન છે જીવતા સદાય મરેલા જેવો છે સંપૂર્ણ જાગૃત થવાને માટે અમૃત એનું નામ છે મૃતુગના મુખ આગળ અમૃત અમૃતનો મહિમા જરિયે ન થાય જીવતું તમે વિચારી જુઓ તમારા મનની તમારા મનમાં વિચારી જુઓ જીવતું નહી થાય અમૃત પીધું અમર બની ગયા બની ગયા કેમ વાતો રહી ગઈ જે નામ રૂપે બની ગયા નામ નું અમૃત પીધું એ અમર બની ગયા આજે હજારો વર્ષો પછી એની કથાઓ ગવાય એના નામ લેવાય એની ઉપાસનાઓ થાય આ અમૃત એના બધા પુરાવા પુરાવા છે છે એના સાત દિવસ સુખદેવજીની કથા શું સૌ કોઈ મોક્ષ તો પરીક્ષિત પામો જેને લીધો લક્ષારથ સોય સાત દિવસ સુખદેવજીની કથા તો બધા સાંભળે છે પણ પરીક્ષતનો મોક્ષ થયો તે પછી કોઈનો થયો એવી ક્યાંય સાબિતી સંપૂર્ણ મળી નથી હે સંપૂર્ણ મળી નથી લીધો લક્ષાર્થ સોય શાસ્ત્રોની અંદર ગર્ભિત રીતે શું લક્ષ્ય બતાવ્યું છે એ જેને સમજવામાં આવ્યું એનું કામ થયું સાત દિવસ સુધી વક્ષ પરીક્ષિતને સુખદેવજી મહારાજે આ કથા સંભળાવી એના મનને એવું દ્રઢ કરી દીધું કે ઈશ્વરના નામનો એવો મહિમા સમજાવી દીધો મહિમા સમજાવીને આ નામની ઉપાસના બતાવીને એમાં જેવી વૃત્તિ લાગી કે શણબ્રમ સ્મિતિ કુર્યાદાત્મ ચિંતનમ ચ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો થા એક ક્ષણવારના ચિંતવનથી મહાપાપમાંથી પરીક્ષિત છૂટી ગયા નામનો એવો મહિમા છે શણવારનું ચિંતવન જન્માંતરોના પાપમાંથી મુક્તિ અપાવી દે છે જેણે આવો લીધો લક્ષાર્થ જોઈએ લક્ષાર્થ જોઈએ પણ આપણે એમાં ક્યાંય ધ્યાન જ નથી ભાગવતની કથા બિહારે ભાગવત પૂરું થાય તે કેળે કોક ધૂણે ધૂણીને એમ કે પૂગી ગયું ત્યા આપણે માનીએ હવે ધૂણવાવાળાના જ ઠેકાણા નથી હે ભાઈ ધૂણવા વાળા ઠેકાણા નથી સંતોના શબ્દોની એ ક્યાં માણાની કિંમત છે કિંમત છે એટલી સંતોના શબ્દોની કિંમત નથી ધૂણવા વાળો આઠ દિથિ અનાયો નો હોય તો એ આ શું હવે આનું શું કરું કે ખોળિયું શોખું આ બાયરે મેલો પહેરવા આનું ખોળ્યું ક્યાં જ શોખું હોય આનું ખોળિયું ક્યાંથી શોખું હોય પાખંડ મેં સબ પડા મૂર્ખ મનના મળે નહીં કાંઈ ધડા આ તો પાખંડ મેં સબ પડા પાખંડમાં પીડ્યા છે એનો ધડો મળતો નથી નકર સુખદેવજીના કથાથી પરીક્ષિત નો થયો તો આપણો કામ ન થાય આપણો કામ ન થાય લક્ષાર્થ લેવો જોઈએ લક્ષાર્થ લેવો જોઈએ સાત દિવસ સુખદેવજી ની કથા સુણે સૌ કોઈ મોક્ષો પરીક્ષિત પાઈ જેણે લીધો લક્ષાર્થ સોય અરે પરીક્ષિત નો હું ઓલા ધંધોકારી નો થઈ ગયો ધંધુકારીની હાથ ગાંઠ ફાટી ગઈ અને આપણે કથા સાંભળીને હાથ ગાંઠ મજબૂત થઈ ફાટવાના બદલે હાથ ગાંઠ મજબૂત થઈને આખા મલકમાં અહમ કરીને કેતારીયાક આપણે કરીએ હો કથા એટલી સુંદર વ્યવસ્થા રાખી હતી કોઈ મહેમાનને તકલીફ ન પડે ટાઈમે ટાઈમે નવું ખાવાનું એક ટાઈમ એની રસોઈ આપણે રાખી પ્યોર ઘી રસોઈ એવો એવો હતો મજબૂત ન કરી અહમ નો લીધું માથે ગામનું સમયાણો હતો પણ અમે બહારથી મગાવ્યું હતું આમ કર્યું હતું તેમ કર્યું હતું ફલાણું ઢીકડું કથા હોન કથામાં હું કીધું એ કાઈ લેવાનું કાઈ દેવા અહમ નું પોટલું માથે બાંધ્યું અહમ નું આ તો ખોવાઈ જવાની વાતું છે કથા સાંભળીને ખોવાઈ જવાની વાતું છે મટી જવાની વાતું છે હું પદને ઓગાળી નાખવા માટેની વાતો છે ગાઈઠ ગળી તો નહીં જીવની મજબૂત થઈ આવા સલીલ મન હમજે નહીં સો સાધુ કે સંગ મુજબો આ ગંગમાં તોય રહી ગયો તંગનો તંગનો મુજ એવું ઘાસ થાય એ ઘાસનો કંદોરો કોઈ સાધુએ પહેરેલો આમ કાસડી બાંધવા માટે પણ ટાઈટ થઈ ગયેલો એટલે ગંગાજી ના વાગ્યા સાધુ એને એમ થયું કે આને ગંગાજીમાં બોળું ને એટલે કૂણું થઈ જાય પણ ઈ મૂજ ખડ એવું છે ને એને પાણીમાં પલાળો એટલે કડક થાય પાણીમાં પલાળો એટલે કડક થાય તો એવો કંદોરો કડક થયો ને ગાંઠ વળે એમ જ ન રહ્યું આવા સલીલ મન સમજે અને નહીં સો સાધુ કે સંગ મૂજ બોયા ગંગમે તો એ રહી ગયા તંગ ના તંગ તો આ ગામો ગામથી કેટલાય મૂંજ ગંગાજીમાં આપણે બોળી આવ્યા તંગ ના તંગનો રહી ગયા કે થી આવીને કોઈ સ્વભાવ સુધાય ને ઠંડા થઈ ગયા સરળ સ્વભાવી થઈ ગયા બોલીમાં કાંઈ ફેર કર્યો વર્તમાનમાં કાંઈ ફેર કર્યો કે ના ના એ જેવું બોલતા હોય એવું જ બોલે ને બધું એમ કેટલાય જાય તરાય જઈને બાકી આવ્યા ઘીરે આવે તો ખબર પડે કે તું ને આ બોલાથી ગયા ત્યાં કે હિસાબ કરવા માંધો પડ્યો હિસાબ કરવા માંધો અરે ન ગયા હોત તો હું ખોટું હતું હે આ તંગ નો રહી ગયા કંદોરા તંગ નો રહી ગયા વિચાર આવવો જોઈએ કે આપણે હવે જાત્રા કરી આવ્યા ગંગાજીએ એ જઈ આવ્યા ના આવ્યા હવે આપણે ખોટું ન બોલાય હવે અમુક પ્રકારના વ્યસનો આપણે ન રખાય ગંગાજીએ જઈ ગંગાજી આવ્યા પછી હવે આપણે માવા ખવાય પેલા ગંગાજી એમ ખાઈને હોય આનું તમ હું કરો હવે આનું તમ શું કરો આ તો નો ગયા હોત તો સારું હતું આવડા નો ગયા હોત તો સારું હતું વ્યસનો રખાય નહીં ખોટું બોલાય નહીં પ્રપંચ કરાય નહીં આવું કાંઈ ખરું જાત્રા જઈને કાંઈક તો નિયમનું પાલન કરવું જોઈએ કરવું જોઈએ કરે પાલન તો કેવું કરે તમે ચા દો કે નહીં કાસ રકાબી નહીં સ્ટીલ ની લાવો કેમ કે જાત્રાઇ ગયા પછી અમે હવે કાસ રકાબી રકાબીમ ચા નથી પીતા ઘાસ ની રકાબી ચા નથી પીતો આથણું કાસ ની એમ ખાસ આ નિમનો શું ફાયદો ખોટું બોલવાનું નિયમ લીધું હોત વ્યસન છોડવાનું નિયમ લીધું હોત કોઈની સેવા કરવાનો નિયમ લીધું હોત મા બાપને પગે લાગવાનો નિયમ લીધું હોત એને સંતોષ આપવાનો નિયમ લીધું હોત ગરીબ બેન દીકરીને મદદ કરવાનો નિયમ લીધું હોત તો એટલે આવું એક નિયમ નો લીધું આ કંદોરા કડક નો થયા કડક નો થયા આ તો કહેવાય નહીં કેટલાય તો જાતરામ જઈને ફૂલ થયા હોય લ્યો ન્યાદ બધે શૂટ છે ન્યાદ બધી શૂટ છે હવે ન્યાદ ઢીસીન મીરા હોય હવે એ પવિત્ર ક્યાંથી થાય એમ કહું છું ક્યાંથી થાય પવિત્ર થવા જ્ઞાન ગંગામાં નાવું પડે પવિત્ર થવા જ્ઞાન ગંગામાં નાવું પડે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ વિવેક વિવેકરૂપી વારી લઈને નાઈ લે જ્ઞાન ગંગાની અંદર ડૂબકી મારી દે તો જ્ઞાન ગંગામાં ડૂબકી મારતા વાળીઓ ભીલ વાલ્મીક ઋષિ થયા એ જેસલ જાડેજો પીર હોંદો પીર થયો જેને જ્ઞાન ગંગામાં ડૂબકીયું મારી અજામેલ સજનો કસાય વ્યાધનામનો કસાય અર્જુન હતી દૃષ્ટ હોય પાપી હોય પણ અનન્ય ભાવથી મારો ભક્ત બની અને મારી ભક્તિ કરે એને અર્જુન સાધુ જ કેવો જોઈએ ગીતાજી અતિ પાપી હોય પણ મારો અનન્ય ભાવથી ભક્ત બને મારી મારું ભજન કરે એને અર્જુન સાધુ કહેવાય એને સાધુ કેવું જોઈએ અને જેસલને કેવો પડે કે નહીં વાળિયા વિલને કેવો પડે કે નહીં ન કહેવો પડે કારણ કે એની દ્રઢ નિશ્ચય છે એને મારો દ્રઢ નિશ્ચય કર્યો છે કે મારા ભજનમાં જેવું સુખ છે એવો વિજય ક્યાંય નહીં લેવા ક્યાંય ગંગામાં નાવાથી પવિત્ર થવાય છે અને થઈ ગયા એના પુરાવા છે એના વિવેકરૂપી વારી લઈ નાય લે માથા વિવેક દ્રષ્ટિથી સત્સંગ કરવો એ શબ્દોને હૃદયમાં ધારણ કરવા અને જીવનની અંદર એમ વર્તવું એમ વર્તવું એ વિવેક થી સત્સંગ સાંભળો કહેવાય વ્યવહાર હાસવા સત્સંગમાં જાવ એવી કઈ જરૂરય નથી કે નહીં જાય ને ખોટું લાગશે આ ક્યાં ગગાનો માંડવો છે દેવરી ખોટું લાગશે એવો વ્યવહાર હાસવા હું કામ જવું જોઈએ નો ભાવ હોય ના પાડી દેવો અમને નથી રસ અમને

મય એવા ઈ સારું સીધે સીધો માણસ ખબર તો પડે આ કાગડો છે ઓલો લાગે હંસ જેવો હોય કંઈક બીજું હોય કઈક બીજું એનો કોઈ અર્થ નહીં વિવેકરૂપી વારી લઈ નાઈ લઈ માથા બોળ તરબોળ થઈ જા સુ નિર્લય ને કળશ માથે ઢોળ જેણે મહાપુરુષોના શબ્દોને હૃદયમાં ધારણ કર્યા એના મેલ ધોવાણાગનો ધોવાણાક ધોવાઈ ગયા હાડમાંથી ધોવાઈ ગયા કે નહીં હે સમજણ શું નિર્લાઈને કળશ માથે ઢોળ તો આનંદની સોળ્યું ઉડે એની ઉડે સોળ તો આનંદની સોળ્યું ઉડે હૃદયમાં આનંદનો કોઈ પાર નો રહે કોહો અઢાણું ધી ખોટો થોરની વાડીઓમાં માથા ભરાયાં જીવનમાં કરવા જેવું તો મારા નાથનું ભજન છે આનંદ થાય જીવનની અંદર આનંદ થાય આ ઉભરા આવે આનંદ નહીં સોળ્યું ઉડે કારણ કે આનંદ રૂપ જ પરમાત્માનું પરમાત્મા સિવાય તમને કોઈ આનંદ આપે નહીં અને બીજેથી આનંદ મળે એવી જો આપણી સમજણ હોય તો ભ્રમણા છે આનંદ આપવા એ પરમાત્મા સિવાય બની શકે નહીં પરમાત્મા જ આનંદનું રૂપ છે આનંદનું રૂપ છે એનાથી જ આનંદ મળે બાકી બીજા કોઈથી મળે નહીં બીજા કોઈથી ન મળે ભ્રમણા છે એ જ્યારે એવો સમય આવીને ભૂરીએ તો ખબર પડે કે મને ખોટી કલ્પના હતી કે અહીંથી આનંદ મળશે હું પરણીશ એટલે સ્ત્રીનો હથવારો થાય એટલે આનંદ મળે છે પણ જઈ હમી થાય ને તે ખબર પડે કે આ કોટો આમાં આનંદ નથી પછી પુત્ર થાય મને સહાયરૂપ થાય પુત્ર બાપાને આનંદ ખોટો છે આનંદ પરમાત્મા સિવાય ન મળે એટલે ન જ મળે અને એને ભયજાય એને આ કાંઈ નહોતું તોય આનંદ જ હતો એ આને આ કાંઈ નહોતું ને તો એને આનંદ થતો કારણ કે આનંદ રૂપ આનંદ બ્રહ્મકા રૂપ હે અપરોક્ષ બ્રહ્મકા મેલાણ મારી હેલી જાણ રે કરો ઉન દેશ કે આનંદ બ્રહ્મનું રૂપ છે પરમાત્મા સિવાય આનંદની ઈચ્છા રાખતા હોય તો ખોટી છે આનંદરૂપ શાંતિરૂપ સુખરૂપ હોય તો પરમાત્મા જ છે એ સિવાય આનંદની સોળું ઉડે એની ઉડે સોળ જ્ઞાન ગંગામાં નાયલે પ્રાણી થઈને જાકમ જોડ વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોળ ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની ખોળ અનન્ય વૈરાગ્યથી પરમાત્માનું થી રટણ કર એનું નામ મનને વૈરાગ્ય રૂપી માટીમાં રગદોળ્યું કહેવાય વૈરાગ રૂપી માટી લઈ એમાં મનને રગદોળ ધોતા ધોતા ઉતરી જાય છે ભજન કરતા કરતા એક દી ઉતરી જાય છે અજ્ઞાન અવસ્થાની જીવ દશાની ખોળ જ્ઞાન ગંગામાં લે પ્રાણી થઈને જો પણ આ જગત બધું સેડ્યું છે મોહને સગડો ધર્મને બાને મોહ ને પોષણ અપાઈ રહ્યું છે મોહને પોષણ અપાઈ રહ્યું છે ધાર્મિક કાર્યો મોહક ઉભા કરી દીધા છે ધર્મ ધર્મને બાને મોહજ પોસાઈ રહ્યો છે જગત બધું ચેડ્યું છે મોહને સગડોળ બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે પીધા વિના આ મોળ ઉતરે નહી જે મોહની મોળ ચડી છે એ મોળ ઉતારવાને માટે હરદમ બ્રહ્મની ફાકી લે હરદમ બ્રહ્મની ફાકી લે આ ભાગીદારી મોળીને ઉતારી નાખી નામ વિના મોહ ટળતો નથી નથી અને નથી કોઈ કાયમ આવતું વિના એની કેમ ઉતરશે મોળ રામ રસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક 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 લાગી જને ગુરુ શબ્દની શોટ કલેજામાં ખટક 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 રામરસ પ્યાલા હે ભરપૂર આ બ્રહ્મરસ પીધો એની ઉતરતા ચિત્ત જેનું સિદ્ધ રૂપ થયું જાણે રંગ સોળ શોભેશે છે દાસ શશી કળા સોળ જેનું સિત્ત રૂપ થયું જેને ભજતો તો એમાં સિત્ત સમાઈ ગયું જેને બજતો તો એમાં સિદ્ધ રૂપ થયું જાણે રંગ સોળ સોળે કળાએ એનું જીવન ખીલી ઉઠ્યું કારણ કે એ ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું શોભાશે ભવાની દાસ શશી કળા સોળ એવા સંતો ગુણથી શોભે છે એનું જીવન પ્રકાશમય છે એનું જીવન શોભામય છે બીજાને આનંદ આપનાર છે પણ કેનું કે ચિત્ત ચિત્ત જેનું જેનું બન્યું ચિંતવન એ સ્વરૂપમાં સમાઈ ગયું ત્યારે અને એને સમરણની સિદ્ધિ કહેવાય તમે જેને ભજતા હો એમાં સમાવ એને સમરણની સિદ્ધિ કહેવામાં આવે છે ભક્ત ભગવાનનો નો બને ત્યાં સુધી ભગવાન પછી એ ભક્ત થી ભગવાન જુદા નહીં ભગવાન થી ભક્ત જુદો નહીં બરસ એક રૂપ છે એ અર્જુન જ્ઞાની તો મારું જ રૂપ છે ગીતાજી એવા જ્ઞાની અર્જુન મારું જ રૂપ છે હું એનાથી જુદો નહીં મારાથી જુદા નહીં ભક્ત ને ભગવાન એક રૂપ અરે પાણી દૂધમાં ભળે છે દૂધ રૂપ બને છે ભગવાનમાં ભગત ભળે તે રૂપ ન બને વાંધો કરે છે સિદ્ધાંત છે ભળવો જોઈએ ભળવો જોઈએ ધંધુકારી જેવાના પણ ની ગાંઠો છૂટી ગઈ છે અને પરમપદના અધિકારી અંધુકારી ધંધુકારી એ બીન્યા છે તો હે માનો કયું માનવી દેવ બુદ્ધિમાં દક્ષ છોટમ પ્રભુ પદ પામવાને લેવો કોઈ એવા જ્ઞાની ગુરુ લક્ષણ માનો કહ્યું માનવી દેવ બુદ્ધિમાં દક્ષ જો તમારે આ જ્ઞાનને ગ્રહણ કરવું હોય તો દેવ બુદ્ધિ કરવી જોઈએ જ્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ છે ત્યાં સુધી પ્રાકૃત બુદ્ધિમાં આ જ્ઞાન ઠેરાતું નથી દેવ બુદ્ધિ કરવી જોઈએ દેવ કે કહેવાય જેને કેવળ ને કેવળ પરમાત્મા સ્વરૂપનું ભજનનું લક્ષ્ય સિદ્ધ થયું છે ને એ ભજનમાં જેને ભાવ રહીએ છે એ દેવ કહેવાય છે ભજન ગમે એટલું બીજું કાઈ ન ગમે એ દેવ લ્યો ને જે મનુષ્યને ભગવાનનું ભજન ગમે એટલું બીજું કાંઈ ન ગમે એ માનવ નહીં પણ દેવ માનવ નહીં પણ દેવ દેવની માથે શિંગડા ઉગતા નથી દેવ આકાશમાંથી આવતા નથી માનવમાંથી દેવ થયા છે પથ્થરમાંથી ભગવાન થાય છે માનવમાં દેવ ન થાય પણ પથ્થર એક ખાંડમાં રોડખોડ પથ્થર પીડ્યો તો શિલ્પકારમાં હાથમાં આવ્યો અને શિલ્પકારે ભગવાનની મૂર્તિ બનાવી તો એ મંદિરમાં ભગવાન થઈને પૂજાય છે ને એના ઉપર કરોડોના આભૂષણો પણ ચડે છે એક પથ્થર ઘાટ ઘડાતા જો ભગવાન રૂપે પૂજાતો હોય તો માનવ માંથી દેવ હું કામ ન થાય પણ પથ્થર ઘા ઘા મારવા આમ કાંઈ કહેતો નથી માણા ના પાડી દે હે પથ્થર થોડો એમ કે મને ઘા નહીં મારતા કે બહુ હથોડા ઠોકતા નહીં એ કે જેમ મારો એમ મારો તેનો ઘાટ ગડાય જાય ને આપણે ના પાડી દઈએ કાંઈ કહેવાનું નથી હો અમે ગીનાની જ છીએ હેં આપણે ના પાડી દઈ પથ્થરના ઘાટ ઘડવા સારા મનુષ્યના ઘાટ ઘડવા બહુ વગરાય તો સંતોની જે બોલો હે સંતોની જે બોલો કે જેને મનુષ્યના ઘાટ ઘડ્યા છે બાકી મનુષ્યનો ઘાટ ઘડવો એટલે કોઈ જેવી તેવી વાત નથી માનવમાંથી દેવ બનાવવા એ કોઈ જેવી તેવી વાત આ કાંઈ સાનુમુનો પીડોરી એવો પાણો છે હે હે આ તો કેટલાય પ્રશ્નો કરે આ તો કેટલાય પ્રશ્નો કરે આ કાંઈ સાનુમુનો પીડોરી એવો છે જેવી જેની પ્રકૃતિ એ પ્રમાણે કઈક જાતના પ્રશ્ન એને ઉઠતા હોય હા ઉઠતા હોય પ્રશ્ન જેવાય ઘાટ ઘડવા એમ ઠાકી ગયા ખબર માણસનો ઘાટ ઘડવો કાંઈ જેમ તેમ વાત છે ભાઈ જેમ તેમ વાત છે રામચંદ્રજીનો દાખલો આપણે દઈએ કે ચૌદ વરસ વનવાસ ભોગવીને અયોધ્યામાં રામચંદ્રજી બધા વાનરોએ બહુ સેવા કરેલી બધી વાનર સમાજ પણ થોડો ભેળો છે સીતાજીને ભાવ થયો કે આયણે ચૌદ વરથી મારા નાથની સેવા કરી ભૂખ્યા તીરસ્યા તો આજ તો બધાઇને એવી રસોઈ જમાડો ખુશ ખુશ કારણ કે જંગલમાં રહેતા વિચારે કેટલી સારું ખાધું હોય સીધાજી હવારના પોરમાં રસોડા મગ્યા બપોર સુધીમાં એટલી સામગ્રી તૈયાર કરી તો અન્નપૂર્ણા છે ને ઘણી બધી સામગ્રીઓ તૈયાર કરી ને માનર સમાજને જમવા બેહાયરો એમાં કેટલી જાતના સંભારાને શાકને એમાં માતાજીએ એક પતકાળાનું શાક કર્યું હતું બધું પીરસાઈ ગયું તો બધકાળાનું બી એક વાિંદ્રાએ આમ હાથમાં લીધું દબાયું ને એનું મીન જેમ સ્પ્રિંગ ઉડે ને એમાં અધર ઉડ્યું એટલે વાંદ્રાને એમ થયું મારા કરતાં આધેર જાય એટલે એણે માર્યો કુદ આખો વાઈન્દ્રાએ એક એ માર્યો એટલે બીજા એ માર્યો અને બીજા એ માર્યો એટલે ત્રીજા એ માર્યો આખી ભંગતમાં વાંદરા કુદમ કૂદ અને ઓલું પીરસેલું ઢોળ નાખ્યું એટલે સીતાજી રહોડામાં બાયણે આમ નમણે હાથ દે બેઠા કરે મારી રસોઈની જ કાંઈ કિંમત થઈ નહીં ને એણે કાંઈ ખાધું નહીં ને આ કુદમ કુદા કરી ને બધું રેલમ સેલમ ઢોળી ફોળી નાખ્યું રામચંદ્રજી આવ્યા કેમ દેવી કે મેં આના હાટું કેટલી રસોઈ બનાવી અને આ કુદા કરીને બધું રેલમ સેલમ કરી નાખ્યું કોઈ ખાધું નહીં મારા રસોઈની કાંઈ કિંમત થઈ નહીં એટલે રામચંદ્રજી કે આ વાઈન્દ્ર હસવાય મારું કામ તારી કે હસવાય નહીં મેં કે માહિસવાય મારું મન જાણે એ મારું મન જાણે છે કે આને કેમ હાંસવા છે એમ મહાપુરુષો સંતો જળ પ્રકૃતિઓને કેમ સુધારી એ તો સંતોના દિલ જાણે સંતોના દિલ જાણે એને માટે એને કેટલી કૂટ કરી કેટલી મહેનત કરીને ઘાટ ઘડ્યો છે અને ઘાટ ઘડ્યો એટલે માનવમાંથી દેવ બનાવ્યા છે મોક્ષ અધિકારી બનાવ્યા છે મોક્ષ અધિકારી બનાવ્યા છે પ્રભુ પદ પામવાને માટે લેવો કોઈ જ્ઞાની ગુરુનો કોઈ જ્ઞાની ગુરુનો લક્ષ્ય લઈ અને એના ચરણેથી આ આત્મધ્યાન આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીને પોતાના જન્મને સફળ કરવો ધ્યેયને હાંસલ કરવો આ જ્ઞાન મહાપુરુષની ચરણની સેવના વગર મળતો નથી એના ચરણની સેવનાથી લાભ થાય છે ભાગવતમાં જળભરત યોગી રવઘણ રાજાને કે છે કે આ સ્વ સ્વરૂપ એટલે પરમાત્મ સ્વરૂપનો લાભ આત્મ સ્વરૂપનો લાભ લોકોને જપ વડે થતો નથી તપ વડે થતો નથી યજ્ઞ થતો નથી લોકોને અનનાદિ આપવાથી થતો નથી સૂર્ય અગ્નિ કે જળની પૂજાથી થતો નથી આ સ્વ સ્વરૂપનો લાભ લાભ તો મહાપુરુષના ચરણ રજની સેવનાથી થાય છે જળભરત ૌગણ રાજાને કે છે કે આ લાભ તો એના ચરણની સેવનાથી થાય છે આવા આવા સંદેશાઓ શાસ્ત્રોની અંદર આપેલા ધ્યાન દઈને સાંભળીએ એમાંથી કાંઈક સારને ગ્રહણ કરીએ તો ખબર પડે તો સમજાય તો નક્કી થાય બાકી તો એમ નમ જન્મારો એળે યોજાય એવું છે તો કેટલાય જન્મના જ્યારે આપણા પુણ્ય ભેળા થયા હોય ત્યારે સારા દેશમાં સારા કુટુંબમાં સારા ઘરમાં પવિત્ર મા બાપને ન્યા આપણો જન્મ થાય ભાઈ કાંઈ પુણ્ય વિના દુનિયામાં કાંઈ મળતું નથી તો સારા ઠેકાણે આપણો જન્મ થયો એ આપણા માટે મંગલમય દિવસ કહેવાય અને આમાં બ્રહ્મનિષ્ઠ અને શોત્રીય એવા કોઈ સદગુરુ સંતના ચરણનું આશરો મળ્યો એના ચરણેથી ધર્મ ભક્તિની સમજણ મળી એ હોનાનો સૂરજ ઉગ્યો કહેવાય એ આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય બાકી આ દિવસ તો જેમ ઉગે છે એમ જ ઉગે છે પણ સોનાનો સૂરજ કે નહીં કે જેને બ્રહ્મનિષ્ઠ અને સ્વત્રીય સદગુરુ મળ્યા પરમાત્મા જે કેવળ યોગીઓના ધ્યાનનો અનુભવ છે ધ્યાનનો વિષય છે પરમાત્મા યોગીઓના ધ્યાનનો વિષય છે ઈ પરમાત્મા સગુણ સ્વરૂપે સદ્ગુરુ સ્વરૂપે જેને મળ્યા એના ભાગ કેવડા ગણવા જે યોગીઓના ધ્યાનનો વિષય છે એ પરમાત્મા સગુણ સ્વરૂપે

મેરા સગુણ સ્વરૂપ ધ્યાવે તો નિર્ગુણ પદ પહોંચાડું નિત્ય નામને સમયે તો ભવ બંધન છોડાવો મારું સગુણ સ્વરૂપ સદગુરુ સંત છે એનો કોઈ આઈશરો લે તો નિર્ગુણ સ્વરૂપ પરમાત્માની ઓળખાણ કરાવે મેરા સગુણ સ્વરૂપ કોઈ ધ્યાવે તો નિર્ગુણ પદ પહોંચાવું બ્રહ્માનંદ નિત્ય નામને ને સમરે તો ભવ બંધનમાંથી માંથી છોડાવો ઉધો તો જે જ્ઞાન સાર સમજાવું મન કા ભરમ મીટાવો સગુણ સ્વરૂપમાં બંધાવી ને કે આંજણ અંજાય ને તો કઈક નક્કી થાય ને તો દેખાય ને કરતો દેહના ગુણ દોષ જોવામાં સાસુ સ્વરૂપ છે એ ઓળખાતું નથી ને એમ જગત રહી ગયું છે એમ જગત રહી ગયું છે આભને ટેકા દે એવા સંતો જગતની અંદર થઈ ગયા ભાઈ ધર્મના થાંભલા કહેવાય ધર્મના થાંભલા કહેવાય પણ એવા મહાપુરુષમાં ભાવ તો કોક કોઈ દો છે અને વયા ગયા પછી આખી જે નાયત હોય ને એ મંડાઈ જાય અમારામાં સંત થઈ ગયા પણ હતા તેદી એને ખીચડી હરખી ખાવા નથી દીધી અરે હતા તેદી નરસિંહ મહેતાની નિના બધી માનતી હતી કે વિરોધ કરતી હતી નરસિંહ મહેતાના નજરે જોયા પરસા પશીસ પસા એ નાગરોને નક્કી ન થયો જેને દુભાયેલા હરીના દાસા સદગુરુ તો હે હાસા કોઈ કરી લે દ્રઢ વિશ્વાસ હે નો પ્રતીતિ થઈ હવે તો બધાય ઉપરાણો લે ને અમાર અમાર જ્ઞાતિમાં હા અમારી જ્ઞાતિમાં અમારી જ્ઞાતિમાં સંત થઈ ગયા પણ તે પડખેય બેઠો નથી કોઈ અરે જલારામ બાપા અમારી જ્ઞાતિમાં લુવાણા લુહાણામાં અમારા થઈ ગયા ભાઈ થઈ તમે કેમ હજી પાણા રહ્યા તેથી કોણ ચરણે થયું એ ગયો છે કોઈ થયું આભને ટેકા દે એવા સંતો જગતમાં થયા ઓળખાય નક્કી થાય એના કામ થઈ ગયા એ જન્મ મરણના ફંદમાંથી બારા નીકળી ગયા તો ભાઈ મનુષ્યના દેહ જેવો દેહ મળ્યો છે આવો સુંદર મજાનો અવસર મળ્યો છે ફરીને આવો અવસર નહીં મળે રે ઘણ સવાયા કરજ્યો તમે વિઠ્ઠલવરને ફરીને આવો અવસર પાછો નહીં મળે ફરીને આવો અવસર મળવો ઘણો કઠણ છે આ અવસર પાછો હાઈ થવો બહુ મુશ્કેલ છે અહીંથી સુટ્યા વહેલેથી વસુટ્યા પછી ભવ્ય ભેળા નહીં થાય અટાણે કાયા વહેલીને પવન બાંદડું ઉડાડો તો આકાશે ઉડી જાય પણ તૂટ્યા પછી જો હાંસ્યો તો ભવે ભેળું પછી ન થાય અહીંથી છૂટ્યા આ વેલામાંથી વસૂટ્યા પછી ભવે ભેળા નહીં થાય અટાણે કાંઈ કમાઈ કરવી હોય તો જબલગ અંશા એ કાયામે તબલગ મંગલ કી નીકળ જાવે અંશા દેહી છે જબ તો માટી જંગલ કી જ્યાં સુધી હંશરૂપે આત્મા આમાં છે ત્યાં સુધી બધો આનંદ મંગળ છે એ નીકળી ગયો એટલે જંગલની માટી જ છે ને નીકળ જાવે દેહી દેહિસે જબ તો માટી જંગલ જંગલકી સુક્રત કરે રામ સમરલે તને ખબર નહીં પલકી જગમે કોણ જાણે કલકી કાલ હું થાવાનું કે ખબર છે કરી લે એ વાત સાચી છે તો જેણે જન્મ ધરીને કમાઈ પરમાત્માના નામની કરી લીધી એ સ્વરૂપમાં જેણે પ્રીત બાંધી દીધી એ જગતમાં ખાટી ગયો એનો ધ્યેય હાસલ થઈ ગયો એનો ફેરો જગતની અંદર સફળ થઈ ગયો તો ભાઈ મહાપુરુષો સંતો કહે છે આ તો તમારા માટે સોનાનો હું હીરાનો ઉગ્યો જો ભજન કરવું હોય તો હોનાનો હું હીરાનો હોઈ ગયો કમાઈ કમાય કર લેવી હોય ફેરો સફળ કર લેવો હોય તો બાકી વાતો એ કાંઈ થવાનું નથી તે સમજણપૂર્વક એના નામની અંદર પ્રીત બાંધી